વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયોમાં સંયોજકતા વિશે વાત કરી હતી. આપણે જોયું હતું કે કોઈપણ તત્વની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ચોક્કસ સંખ્યા આવેલી હોય છે અને તે સંખ્યાને તત્વની સંયોજવાની ક્ષમતા એટલે કે સંયોજકતા કહે છે. તો આ વિડિયોમાં આપણે પરમાણ્વીય ક્રમાંક એટલે કે એટોમિક નંબર અને દળાંક એટલે કે માસ નંબર વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ પરમાણ્વીય ક્રમાંકથી શરૂઆત કરીએ. આપણે જાણીએ છીએ કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન આવેલા હોય છે, તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહેવામાં આવે છે. તેને કેપિટલ ઝેડ વડે દર્શાવવામાં આવે છે. કોઈ એક તત્વના તમામ પરમાણુઓ એક સમાન પરમાણ્વીય ક્રમાંક ધરાવે છે. અલબત્ત તત્વોને તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો હાઇડ્રોજનની વાત કરીએ તો તેના કેન્દ્રમાં ફક્ત એક જ પ્રોટોન આવેલો છે, તેથી તેનો પરમાણ્વીય ક્રમાંક એક થશે. તેવી જ રીતે કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે, કારણ કે કાર્બનના કેન્દ્રમાં 6 પ્રોટોન આવેલા છે. આમ પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની કુલ સંખ્યાને આધારે પરમાણ્વીય ક્રમાંક નક્કી કરવામાં આવે છે. મિત્રો, જો તમે આ અગાઉનું કોષ્ટક જુઓ તો તમે અહીં પરમાણ્વીય ક્રમાંકને જોઈ શકો છો. તમે જોશો કે જેટલી પ્રોટોનની સંખ્યા છે એટલો જ આપણો પરમાણ્વીય ક્રમાંક છે. પ્રોટોન એ પરમાણુના કેન્દ્રમાં આવેલા છે, તેથી કહી શકાય કે કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક તેમાં રહેલા પ્રોટોનની કુલ સંખ્યાને આધારે વ્યાખ્યાયિત થાય છે. નાઇટ્રોજનની વાત કરીએ તો તેમાં પ્રોટોનની સંખ્યા 7 છે, માટે તેનો પરમાણ્વીય ક્રમાંક 7 થશે. સોડિયમની વાત કરીએ તો તેના કેન્દ્રમાં 11 પ્રોટોન આવેલા છે, તેથી તેનો પરમાણ્વીય ક્રમાંક 11 થશે. તેવી જ રીતે ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનમાં પ્રોટોનની સંખ્યા 17 છે, તેથી તેનો પરમાણ્વીય ક્રમાંક 17 થાય. મિત્રો, હવે આપણે કોઈ એક જ તત્વના તમામ પરમાણુઓની વાત કરીએ તો તે દરેકનો પરમાણુ ક્રમાંક સરખો હશે. ઉદાહરણ તરીકે ઓક્સિજન લઈશું. ઓક્સિજનના જેટલા પણ પરમાણુઓ આવેલા હોય છે તે દરેક પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક 8 થશે, કારણ કે ઓક્સિજનના દરેક પરમાણુમાં પ્રોટોનની સંખ્યા 8 હોય છે. જો પ્રોટોનની સંખ્યા બદલાઈ જાય તો પરમાણ્વીય ક્રમાંક પણ બદલાઈ જશે. ઉદાહરણ તરીકે આપણે ઓક્સિજન લઈએ છીએ. ઓક્સિજનમાં પ્રોટોનની સંખ્યા 8 છે. હવે કોઈક રીતે આપણે આ ઓક્સિજનમાંથી એક પ્રોટોનને દૂર કરીએ છીએ, માટે હવે તેની પાસે પ્રોટોનની સંખ્યા 7 જ છે. તો તે તત્વને આપણે ઓક્સિજન કહી શકીએ નહીં, તે તત્વને આપણે નાઇટ્રોજન કહીશું અને તેનો પરમાણ્વીય ક્રમાંક 7 થશે. તો આશા છે કે તમને પરમાણ્વીય ક્રમાંક સમજાઈ ગયો હશે. હવે આપણે દળાંક એટલે કે માસ નંબર વિશે વાત કરીએ. પરમાણુના અપરમાણ્વીય કણોના ગુણધર્મ શીખ્યા પછી આપણે એ તારણ પર પહોંચીએ છીએ કે પ્રાયોગિક રીતે પરમાણુનું દળ તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હોય છે. આ અપરમાણ્વીય કણો પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે, તેથી કેન્દ્રમાં આવેલા પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ પણ કહેવામાં આવે છે. પરમાણુનું દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. ઉદાહરણ તરીકે કાર્બનની વાત કરીએ તો કાર્બનનું દળ 12U જેટલું છે, કારણ કે તેમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન આવેલા છે. 6 વત્તા 6 12 થાય. તો મિત્રો, પરમાણુનું દળ બરાબર પરમાણુના કેન્દ્રમાં આવેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમનું દળ 27U છે, કારણ કે તેના કેન્દ્રમાં 13 પ્રોટોન અને 14 ન્યુટ્રોન આવેલા છે. આમ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને દળાંક કહેવામાં આવે છે. યાદ રાખો કે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આપણે પરમાણ્વીય ક્રમાંક કહીશું, પરંતુ જો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો તે સંખ્યાને આપણે દળાંક કહીએ છીએ, અને દળાંકને સામાન્ય રીતે કેપિટલ એ વડે દર્શાવવામાં આવે છે. હવે કોઈપણ પરમાણુને દર્શાવવા માટે તેના પરમાણ્વીય ક્રમાંક, દળાંક અને તત્વની સંજ્ઞા કંઈક આ પ્રમાણે છે. અહીં તત્વની સંજ્ઞા લખીશું. તત્વની ઉપર દળાંક લખવામાં આવે છે અને નીચે પરમાણ્વીય ક્રમાંક લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીં આ મારી પાસે એક સંજ્ઞા છે જેમાં એન
नाइट्रोजन दर्शावे छे, अहीं 14 એ દળાંક છે અને 7 એ પરમાણ્વીય ક્રમાંક છે. તેનો પરમાણ્વીય ક્રમાંક 7 છે માટે કહી શકાય કે પ્રોટોનની સંખ્યા 7 છે. હવે તમે પ્રોટોનની સંખ્યા જાણો છો અને તેનો દળાંક પણ જાણો છો, તો શું તમે ન્યુટ્રોનની સંખ્યા શોધી શકશો? વિડિયો અટકાવો અને જાતે પ્રયત્ન કરો. દળાંક એ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે. જો દળાંક 14 હોય, પ્રોટોનની સંખ્યા 7 હોય, તો ન્યુટ્રોનની સંખ્યા પણ 7 જ થશે. 7 + 7 = 14 થાય. આપણે અગાઉનું કોષ્ટક જોઈએ. ઉદાહરણ તરીકે ફ્લોરિન લઈએ. ફ્લોરિનમાં પ્રોટોનની સંખ્યા 9 છે અને ન્યુટ્રોનની સંખ્યા 10 છે, તેથી તેનો દળાંક પ્રોટોન વત્તા ન્યુટ્રોન એટલે કે 19 થાય. તેવી જ રીતે બેરિલિયમની વાત કરીએ તો તેમાં પ્રોટોનની સંખ્યા 4 છે અને ન્યુટ્રોનની સંખ્યા 5 છે, તેથી બેરિલિયમનો દળાંક 4 + 5 = 9 થાય. તો આશા છે કે તમને પરમાણ્વીય ક્રમાંક અને દળાંકનો ખ્યાલ આવી ગયો હશે.